તો કચ્છમાં પાણીના પોકાર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાત મુલાકાત માટે પહોંચ્યા છે. નારાયણ સરોવર સ્થિત કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ સીએમ રૂપાણી તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. કચ્છના જળાશયોમાં હાલ માત્ર 12.5% પાણીનો જથ્થો સંગ્રહિત છે. આ વર્ષે ચોમાસું નબળું હોવાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પાણીની અછત છે અને ઘાસચારાની તંગી છે. રાપરનો સુવી ડેમ, નખત્રાણાનું ગાજનસર જળાશય, લખપતનું સાંદ્રો જળાશય, નખત્રાણાનું ભુજભૂખી જળાશય, આ સિવાય કંકાવટી, જાંગડિયા, નરા, ગજોડ, રુદ્રમાતા, નિરોણાના જળાશયોમાં માત્ર 12.5% જ પાણી છે. કચ્છમાં ક્યાંય તકલીફ ન રહે અને તંત્ર જે કામ કરી રહ્યું છે એ સંદર્ભમાં પણ રિવ્યૂ કરવા, લોકોને મળવા, જે કાંઈ ખૂટતું હોય તો એ પૂરું કરવા ખાસ કચ્છ આવ્યો છું. સૌપ્રથમ અહીંયા નારાયણ કોટેશ્વરમાં ભગવાનના દર્શન કરી અને આજથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે કે કચ્છના દરેક પશુને ખોરાક માટે ઘાસ મળી રહે અને દરેક વ્યક્તિ એમને પૂરતું પાણી મળી રહે, વાપરવાનું ને પીવાનું, એ સંદર્ભમાં રિવ્યૂ કરવા માટે આવ્યો છું. મને પૂર્ણ શ્રદ્ધા પણ છે કે તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને અહીંયા કોઈને તકલીફ ન પડે એ નિર્ણયો કરીને જશું. વાવાઝોડાની નથી પરંતુ આ બે ત્રણ દિવસમાં જ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદ અને પવનની ગતિ રહેશે એટલે ઝાપટા પડશે એવું લાગે છે. એટલે એ સંદર્ભમાં પ્રી મોન્સૂન જે કાંઈ કહેવાય એ અંગે સરકાર અત્યારે સજ્જ